यस मित्रों, गुड मॉर्निंग, राम राम ने जय श्री कृष्ण। आपनो નવા બ્લોગ માં હાર્દિક સ્વાગત કરી છે। ઓલમોસ્ટ અત્યારના વાગ્યા છે 7:30 અને આજે છે મંગળવાર અને મનભાઈ રેડી થઈ ગયા છે। લ્યો સવારમાં હાય મન, ગુડ મોર્નિંગ, જય શ્રી। મનભાઈ અત્યારે થોડાક માઇન્ડ બ્લેસ છે, કારણ કે સ્કૂલે જવું હોય, બાળકોને થોડીક તકલીફ કેવડાવતી હોય છે। મિત્રો, આ વિડીયોમાં આખો દિવસની જર્ની બતાવશું, શું કરી છે, શું રસોઈ બનાવી છે અને કેવા પ્લાન કરી છે। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ટૂંક સમયમાં મારા 10,000 યુટ્યુબ ફેમિલી પૂરું થવા જઈ રહ્યું છે। તો સાથ સરકાર સપોર્ટ આપજો અને એનું સેલિબ્રેશન અમે કરવાના છીએ, તો તમારા વગર મારું અધૂરું છે। તો અત્યારે જોઈ લો, દર્શન કરે છે મન અને પછી મળી છીએ મારા શોરૂમે, મને ડ્રોપ કરીને હજી 10-15 મિનિટની વાર છે, ત્યાં મળી છીએ મારી શોરૂમ। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે છે બુધવાર, સોરી મંગળવાર છે અને અત્યારના વાગી ગયા છે 10। તો આજે અમારા સિયાબેન ગયા છે ગીરમાં, પ્રવાસીઓ છે તો સાવજ રિસોર્ટમાં જશે, ત્યાંથી તેને દ્વારકા પણ સોમનાથ પણ લઈ જવાના છે। તો અમારા સિયાબેન કાલ સાંજે આવશે અને અત્યારે આપણે આપણા બ્લાઉઝનું કટિંગ અધૂરું હતું તે હજુ હું પૂરું કરી અને બ્લાઉઝ જ સાન થાય ત્યાં પૂરું કરવાનું છે। તો ચાલો હું આજે કરું છું બ્લાઉઝનું કટિંગ, આ ગોઠવી દીધું છે ગોલ્ડન કલરના બ્લાઉઝ ઉપર, આ મહેંદી કલરનું ગોઠવવાનું છે। તો ચાલો મિત્રો, હવે હું આ બધું ગોઠવી દઉં, હૂકવાળું બ્લાઉઝ કરવાનું છે એટલા માટે આને એક સાઈડ કટવાળા ભાગથી ગોઠવશું આપણે અને આ બાજુ છે આપણો આગળનો ભાગ, તેને ઘડીવાળા ભાગમાં ગોઠવશું। તો ચાલો મિત્રો, હવે હું આખું બ્લાઉઝ ગોઠવાઈ જાય પછી હું તમને બતાવીશ, આખું બ્લાઉઝ ગોઠવાઈ જાય પછી હું તમને બતાવું અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હેલો ગાઈઝ, તો આપણું બ્લાઉઝ થઈ ગયું છે અત્યારે કટિંગ થઈને રેડી, તો જોઈ લો કે કેવી રીતનું બ્લાઉઝ છે હું તમને બતાવું। આ છે બેક પાર્ટ, આ છે ફ્રન્ટ પાર્ટ, તે આવી રીતના આવશે, આ કલરનો બ્લાઉઝ કરવાનો છે અને આ છે અસ્તર અને આ છે સ્લીવ। તો ચાલો મિત્રો, હું આખું જોડી દઉં પછી હું તમને બતાવું કે કેવું લાગે છે બ્લાઉઝ, કારણ કે ગોલ્ડન નીચે મહેંદી કલર નાખ્યો છે તો તેનો બુઠાવ કેવો આવે છે તે આપણે પણ ફર્સ્ટ વાર કરી રહ્યા છીએ, તો જોઈ કેવું લાગે છે। હેલો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 12:15। તો આજે 12:15 હું જાતેથી મારે દહીણું લેવાનું હતું, જે જો આ બાજુ ધરાવેલું પડ્યું છે ગ્રીલ પાસે, તો લેવા જતી હતી ત્યાં મારા કાકી અને ભાભુ આવ્યા હતા, તો થોડુંક લેવા જવામાં લેટ થઈ ગયું અને પછી એને શિવધારામાં જવું હતું તો તેને ત્યાં ઉતાર્યા અને પછી આવી ગયા મારા મનભાઈ। તો મારા મનભાઈ જોઈ ગયો, શું કરે, શું કરીશ બેટા, માવાના પેંડા જે આપણે કાલે બનાવ્યા હતા ને, તો મારા મનભાઈ રોટલી નથી ખાધી, 3 પેંડા ઉલારી ગયા અને આજે આપણે જમવામાં બનાવ્યું છે બોરે તુવેર બટેટાનું શાક, અહીંયા છે ટમેટાની ચટણી, અહીંયા છે સેવ મમરા અને આપણે બનાવ્યું છે મસ્ત મજાનો બાજરાનો મસાલાવાળો રોટલો અને સાઈડમાં લીધી છે ભાખરી અને મારા મનભાઈએ શું લીધું બેટા, એ તારો બ્લુ, એ કોનો છે, નિર્વા દીદીનો, અમારા મનભાઈએ જ પીગી બેંક લીધી છે અને એમાં પૈસા નાખી દીધા છે, જો દેખાય છે કેટલા નોટ નાખી, દેખાતી નથી કેટલા નહીં, 50 રૂપિયા નોટ નાખી। આ છે મારા નીરવા બેનોનો સોક્સ, કેમ ઉડાયડા છે બેટા બધે, હાઈ તે પડી જાય છે બધું, હવે પેંડો નથી ખાવાનો, શરદી થઈ ને રોટલી ખાવાની, હવે હું તારા તું ભાખરી કઈ રહી, મેં જ આવી રહી ભાખરી,
તો ચાલો મિત્રો, મારો મન તો જમશે નહીં, અમારા સિયાબેન તો છે નહીં, કારણ કે તે ગયા છે પ્રવાસમાં, તો હું એકલી જ જમવામાં છું. તો ચાલો હું જમી લઉં અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. યસ મિત્રો, કેમ છો બધા મજામાં? આ બધા મજામાં છો ને? અત્યારના વાગવા આવ્યા છે 5:30, અને આજે અમારે બાજુમાં જે અમારે કોમેટ વાયર કરીને છે બાજુમાં, તેની ત્યાં સાંજે પ્રોગ્રામ છે. અને પંચરત્ન જે દાળ કે છે અમારે અત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં અત્યારે આનો ફૂલ ટ્રેન્ડ છે. શિયાળો આવે એટલે દાળનો પ્રોગ્રામ અવશ્ય મંથમાં 1-2 વાર બનાવતા હોય છે. તો આજે ત્યાં જમવાનું છે. મેં ઘરે ઓલરેડી સિલ્કીને રસોઈની ના પાડી દીધી છે, તો તમને બતાવીશ દાળનો પ્રોગ્રામ કેવી રીતનો બનાવે છે, શું શું વસ્તુ જોઈ. અને આઈ થિંક લગભગ તમને ખબર જ હશે, પણ સૌરાષ્ટ્ર બહારના છે, રાજકોટ બહારના છે, એને નહીં ખબર હોય. તો તમને બતાવીશ કે દાળનો પ્રોગ્રામ કેવી રીતે બને છે, શું આરે જોઈશે. તો હમણાં 10-15 મિનિટમાં હું ફ્રી થઈને પછી જાઉં છું ત્યાં. તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, અને વિડીયોને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. મળીશી દાળ બનાવે તે ત્યાં. હેલો ગાઈઝ, અત્યારના વાગી ગયા છે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે, ને હું જે બ્લાઉઝ સીવતી હતી તે રેડી થઈ ગયું છે. ચાલો હું તમને બતાવું, તેમાં દોરી એક બાકી રહી ગઈ છે, પણ તે હું પછી ટાંકીશ. આ થઈ ગયું છે પ્રિન્સેસ કટ ગોલ્ડન બ્લાઉઝ. પાછળનું નેક છે આવું. તો હવે અહીંયા લગાવશું આપણે દોરી. તો ચાલો મિત્રો, જગદીશને જાણું છે જમવા, અને મારે મા દીકરાને પડી છે ભાખરી, તો અમે જમવામાં લેશું ભાખરી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, અત્યારે અમે આજુબાજુની દુકાનવાળા જોડે મળીને પ્રોગ્રામનું નક્કી કરેલ છે, અને પ્રોગ્રામમાં છે કાઠિયાવાડી દાળ બનાવવાની છે. પંચરત્ન દાળ કે 5 પ્રકારના કઠોળ નાખીને બનાવવાની હોય, તો આવી રીતની દાળ બનાવી પ્રોગ્રામમાં. અને 15-20 જણાનો આજે અમારો પ્રોગ્રામ છે, અને મસ્ત અને દાળ બનાવશું. હેલો ગાઈઝ, અત્યારના વાગી ગયા છે 7:30, અને આજે મારી ફ્રેન્ડ અને અમારે બંનેને એકને ઘરવાળા નહોતા, તો અમે બંને બાળકો, કારણ કે બંનેની બેબી ગયું છે પ્રવાસમાં, તો હજી આજે અમે બબે જતા, તો બાળકોને ખાવા હતા પીઝા, તો લઈને આવ્યા છીએ આપણે પીઝા ખાવા. અચ્છે મન, શું ખાવું મન? ગોલ્ડન કોર્ન.